ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બક્ષરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમે મુલાકાત કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટીતંત્ર એલર્ટ થયું છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ, તળાવો, જળાશયો, ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે. ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. બક્ષરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ, મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ કોઈ મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું, તેમજ એનડીઆરએફની ટીમને બક્ષરાના મુંજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિત નિશાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી. જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું. બ્યુરો રિપોર્ટ, અશોક મણવર, અમરેલી. ઇન્સ્પેક્ટર ભરત મોરે, એનડીઆરએફ કી ટીમ યહાં અમરેલી ડિસ્ટ્રિક્ટમાં પદસ્થાપિત હૈ ઓર યહાં કે વાઘાસરામાં આજ કલેક્ટર સર કે માધ્યમ સે માર્ગદર્શિત કિયા ગયા હૈ. જો વાઘાસરા કે જો ડેમ હૈ और यहाँ पे काजवे है, यहाँ का निरीक्षण किया गया तथा लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव के कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया. जिसमें एनडीआरएफ की बात करें तो एनडीआरएफ के पास बोट, ओबीएम, लाइफ बॉय, लाइफ जैकेट है, जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है. और आईएमडी का प्रिडिक्शन है कि अभी हैवी बारिश होने की संभावना के देखते हुए लोगों को एनडीआरएफ की टीम के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन के द्वारा लोगों को अवेयर किया जा रहा है कि काजवे और डैम के पास अनावश्यक नहीं जाएँ. આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે. એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે, ડેમ, નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરાવવામાં આવી રહી છે, જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા, એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે. એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે, ત્યારબાદ અહીંયા જે સાતલડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે, અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે, તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય. શું કહે સાહેબ, હવામાન ખાતે આગાહીના ભાગરૂપે બગસરા તાલુકામાં કેવી વ્યવસ્થા છે, આગોતરું આયોજન શું છે? હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 26, 27, 28 આમ તો 1 તારીખ સુધીની નાની મોટી આગાહી છે. આ મુજબ હાલ આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી. એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે. એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામલતદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા, હેઠવાસમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે, એમના ખોરાક, એમના ફૂડ પેકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તેને દૂર કરવા, એ માટેની પણ આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત અને